અંકલેશ્વરમાં ઠેર ઠેર કચેરાના ઢગલા જોવા મળી રહ્યા છે. સેનેટરી ઇન્સ્પેક્ટર કોરોના પોઝિટિવ આવ્યા બાદ વહીવટ કથળો જોવા મળ્યો હતો. રમજાન બાદ પૂર્વે જલિમસા દાતાર ભંડારી દરગાહ સરીફ માર્ગ પર કચેરામાં પોટલા જોવા મળ્યા હતા. છેલ્લા એક સપ્તાહથી કચરો ના ઉઠાવતા તીવ્ર વાસથી રહીશો અને દુકાનદારો પરેશાન બની ઉઠ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડા કોરોના પોઝિટિવ આવતા તેઓ હાલ હોમ આઇસોલેટ હેઠળ સારવાર લઈ રહ્યા છે. આ વચ્ચે અંકલેશ્વરમાં તેમની ગેરહાજરીમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. ઇન્ચાર્જના હવાલે રહી વિભાગમાં ઇન્ચાર્જ પોતાના વિભાગનું કામ કરવામાં વ્યસ્ત રહેતા કચરા ઉપાડવાનો વહીવટ કથળી ગયો છે અને સ્વચ્છ અંકલેશ્વર નગરનો વહીવટ હાલ ખારી ગયો છે. ખાસ કરી અંકલેશ્વરમાં રમજાન માસની શરૂઆત થઈ રહી છે, જે વચ્ચે અંકલેશ્વર મુસ્લિમ સમાજની આસ્થાની કેન્દ્ર એવા હલીમસા દાતાર ભંડારી દરગાહ શરીફ રોડ પર દરગાહ નજીક બહાર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે અને કચરા ભરેલી થેલીઓના પણ ઢગલા વાગ્યા છે, જેમાંથી તીવ્ર વાસ આવી રહી છે. છતાં પાલિકા સેનિટેશન વિભાગ દ્વારા છેલ્લા એક સપ્તાહથી અહીંથી કચરો ઉપાડવાનું ના હોવાનું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે અને તેમાંથી આવતી તીવ્ર વાસથી સ્થાનિક રહીશો અને દુકાનદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ફરિયાદ કરવા છતાં હજી કચરો ના ઉપાડવામાં આવતા અંતે લોકોમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે.